ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન ક્લાસ એટ ઇંગ્લિશ ઓકે આપણે આજે એક્ટિવિટી ફોર જોશું એક્ટિવિટી ફોરમાં એક સ્ટોરી છે ઓકે યોર ટીચર જોઈએ યોર ટીચર વીલ રીડ ધ ફોલોઇંગ સ્ટોરી ઓફ યુ લિસન ટુ યોર ટીચર એન્ડ ધૅન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી એટલે તમને આ એક સ્ટોરી છે હું વાંચું છું તમને એને જોવાનું છે સોંગ ઓફ સોંગ્સ એટલે ગીતોનું ગીત ઓકે હવે આપણે જોઈએ ધ ગ્રેટ ruler of india akbar had nine gems in his court ભારતનો મહાન શાસક અકબર અકબર હતા અકબરના દરબારમાં નવરત્નો હતા નાઈન જેમ્સ એટલે નવરત્નો હતા द नाइन जेम्स वे आर द ग्रेटेस्ट इन धियर ओन फील्ड ई बद नवरत्नों पोतपोताना बधा विषयों में क्षेत्र में ओके वन ऑफ धेम वोज तानसेन एम एम एक तानसेन अ ग्रेट म्यूजिशियन य एकदम महान संगीतकार तानसेन य प्ले डिफरेंट टाइप्स ऑफ म्यूजिकल नोट्स फॉर द किंग જે તાનસેન હતા એમના દરબારમાં અકબર માટે રાજા માટે અલગ અલગ ટાઈપના બધા મ્યુઝિકલ નોટ્સ એટલે અલગ અલગ રાગ રાગ બધા એમના માટે ગાતા હી પ્લેટ રાગાસ લાઈક અલગ અલગ ટાઈપના રાગ ગાતા જે જેમ કે માલકાનું માલકાઉસ પછી છે દીપક પછી છે માલકોન્સ છે દીપક કેદાર મલહાર એવા વિવિધ વિવિધ પ્રકારના રાગી ગાતા ઓકે તાનસેન મેટ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલહાર રાગ તાનસેન હતા જે ઈ જે મલ્હાર રાગમાં એને હજી કંઈક નવું બનાવીને ઇનોવેશન એટલે એનામાં કંઈક હજી નવું નવું બનાવીને ઈ મિયા મલહારા ઈ પોતે બનાવ્યાતા ઓકે વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોટ એક દિવસ સાંજે રાજા ત્યાં દરબારમાં હતા હી સેડ ટુ તાન સંતાન સંથી કેવા લાગ્યા ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યુ ઓન યોર તાનપુરા એન્ડ મેક us હેપી કે કાઈ તમે નવું બજાઓ તાનપુરા માં તમારા તાનપુરા લઈને ને અમને ખુશ કરો તાનસેન એગ્રી તાનસેન હા પાડી હી ટુ ખીસ તાનપુરા એ પોતાનું તાનપુરા એટલે જે વગાડવાનું યંત્ર આવે ને તાનપુરા એને કહેવાય એ તાનપુરા લીધું હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી એ દરબારી ગાવા ચાલુ કરી ધ કોડ બીકેમ ક્લેન એન્ડ ક્લાઇમ એન્ડ ક્વાઇટ જે મેં એ ચાલુ કર્યા તેમ આખા રાજદરબારમાં બધા એકદમ શાંત થઈ ગયા એકદમ ને એને એકદમ મનથી સાંભળવા લાગ્યા પીપલ ફોર ગોડ એવરીથિંગ અરાઉન્ડ ધેમ એ બધા એને જે આસપાસ મૂકાય પણ ભૂલીને એકદમ આંખ બંધ કરીને પોતે મંત્રમુગ્ધ થઈ ગયા બધા જે બેઠા હતા એ આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ થોડાક સમય પછી જે રાજા હતા એ આંખ ખોલીને ઉપર જોઈ છે હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેસ વન્ડરફુલ હી સેડ એમની આંખ એકદમ ચમકવાળી થઈ ગઈ ને ઉપર જોઈને કીધું વાહ એકદમ ખુશ થઈ ગયા ને તાનસેનને એકદમ એને વાહ વાહ કરવા લાગ્યા સુપબ આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ ઈકે કે સુપબ બહુ મસ્ત ગાયું હું રોજ તમને સાંભળું છું પર જે આજે તમને તમે ગાયો એ બધાથી સરસ હતું તાનસેન બોટ બિફોર ધ કિંગ તાનસેન અદ્ભુત ઈકે તેઓ બોલ્યા ઓકે તાનસેન બાદશાહ સમક્ષ નમન કર્યું તાનસેન જે હતા એ જે ગાતા તાઈ બાદશાહ સમક્ષ એકદમ નમન કર્યું પછી આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ સેટ ધ કિંગ રાજા કહે છે કે હું વિચારું છું કે તારા તમારા જેવું વોઇસ આખા દુનિયામાં કોઈનું નથી કોઈ નથી આવું ગાઈ શકતું વેલ માય લોર્ડ ધિયર ઇઝ સમવન હુ સિંગ બેટર ધેન આઈ સેટ તાનસેન વિથ સ્માઇલ તાનસેન એમનું જવાબ દે છે કે માય લોડ એટલે રાજાને કહે છે હે રાજા ધૈરિસંવન એટલે કોઈક છે જે મારાથી બહુ સરસ ગાય છે પછી રિયલી ક્રાઇડ ધ ડીઝબિલિવિંગ કિંગ એટલે એ કે છે રાજા કે છે એ માનતા જ નથી ને એ કે છે કે સાચું એવું કોઈક છે ધેન આઈ મસ્ટ છે હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ એ કે એવું હશે તો હું એમને અહીંયા કોર્ટમાં બોલાવીશ ગાવા માટે કેન યુ અરેન્જ ઇટ કે તમે એને અરેન્જ કરી શકો છો એવું આક્સ ધ કિંગ આ રાજા પૂછે છે તાનસેન સુખી સેઠ તાનસેન પોતાનું માથું આમ હલાવીને કહે છે આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ એ કે મને બીક લાગે છે ડર લાગે છે કે એ અહીંયા એ જે છે એ અહીંયા કોર્ટમાં એટલે અહીંયા રાજદરબારમાં એ નહીં આવી શકે નહીં આવે વોટ ઇવન ઇફ હી હિયર ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ ઇમ રાજા કહે છે કે અગર એ એમને એમ કે ખબર પડશે કે રાજા પોતે એમને પ્યારથી બોલાવે છે રિક્વેસ્ટ કરીને બોલાવે છે તો એ નહીં આવી શકે તો આ કે તાનસેન કે છે નો નોટ ઇવન ધેન તો એ પણ એ નહીં આવે અહીંયા અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ અકબર એકદમ ઉતાવળા થઈ ગયા હતા એમને મળવા માટે વેરી વેલ ઉસ્તાદ ઉસ્તાદજી સેટ ધ કિંગ તો રાજા કે છે ઠીક છે વિથ અ સ્માઇલ હી લુક ઇન ટુ તાનસેન એટલે સ્માઇલ કરીને તાનસેનની આંખમાં જોએ છે ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ કે એ અહીંયા નહીં આવી શકે તો હું પોતે એમને મળવા જઈશ વિલ યુ ટેક મી ટુ હિમ તમે મને ઊં એમના પાસે લઈ જઈ શક લઈ જઈ શકો છો આક્સ ધ કિંગ એમ તાનસેનને અકબર પૂછે છે કે તમે મને ઊં લઈ જઈ શકો છો नेक्स्ट यस बट यू डू नॉट गो धेयर एज अ किंग हाँ हूँ सेठ तानसेन एक तानसेन तमने तुआ लई तो जाइ पर तमने वहाँ राजा तरीके जा नहीं जावा आई शेल गो टू अ हम्बल लवर ऑफ म्यूजिक शेट द किंग तो राजा कहे ठीक है हूँ एक आ, लवर ऑफ म्यूजिक एट हूँ एकदम गीतन एकदम जे अपने म्यूजिक ने एकदम जेने हूँ પ્યાર કરીએ છે ને મ્યુઝિક સાંભળે છે એમ તરીકે હું માં જઈશ સંત હરિદાસ વોઝ ધ મેન ઈ જે હતા ઈ કોણ હતા સંત હરિદાસ હતા જેમને પાસે ઈ લોકો મળવા જવાના હતા ટાંસેન ટોલ અકબર અબાઉટ હિમ ટામ ટાંસેન હતાઈ અકબરને એના વિષયમાં બધું બતાવ્યું હી વોઝ ટાંસેન ગુરુ ટાંસેન ગુરુ ઈ કોણ હતા ટાંસેન ના ગુરુ હતા હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ એ એકદમ સાદું જીવન જીતા હતા હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોડ ક્રિષ્ના ઈ આખા મ્યુઝિકને ભગવાન કૃષ્ણને આખું એનું જીવન સમર્પિત કરી આપ્યું હતું હી લિવડ ઇન વૃંદાવન એ વૃંદાવનમાં રહેતા ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના વૃંદાવનમાં એક ઝોપડીમાં યમુના નદીના કિનારે રહેતા હતા હિઝ ડિસીપલ્સ વેર બે બૈજુ બાવરા એન્ડ તાનસેન એમના ડિસિપલ્સ એટલે શિષ્યો એમના શિષ્યો બૈજુ બાવરા હતા અને તાનસેન હતા વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ જ્યારે તાનસેન ને રાજા એમના પાસે ગયા સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન સંત હરિદાસ હતા એમના રોજના કાર્યમાં વ્યસ્ત હતા હી ગ્રીટેડ બોથ એ બે જ એ જોયા તો બેને રાજા અને તાનસેનને એને સ્વાગત કર્યું વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ હી સ્માઇલ એન્ડ સેટ જ્યારે આ લોકો સંત હરિદાસને કીધું કે તમે કાંઈ ગાઓ એને રિક્વેસ્ટ કરી તો એ ગાય છે એ સ્માઇલ કરે એને સે એ હસ્યા અને બોલ્યા આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન હું એવો કોઈ એકદમ ગ્રેટ મ્યુઝિશિયન નથી એકદમ મહાન સંગીતકાર નથી આઈ સિંગ એઝ યુ સિંગ હું તમારા જેવો જ ગાઉં છું મને બહુ સરસ નથી આવડતું આઈ લેવ સિંગિંગ મેની ડેઝ અગો ને હું ગાવાનું ઘણા દિવસ પહેલાં જ મૂકી દીધું છે સો આઈ કાન સિંગ પ્રોપરલી એટલે હું સરસ રીતે હું નહીં ગાઈ શકું ના પાડે છે તાનસેન હિઝ ફેવરેટ ડિસિપલ કુડ નોટ પર સ્વેડ હિમ ટુ ચેન્જ હિસ માઇન્ડ તાન તાનસેન હતા એના જે એકદમ ફેવરેટ શિષ્ય હતા એ એમને હા ગાવા માટે એગ્રી એટલે ગાવા માટે એને એગ્રી હા પાડે એવું કાંઈ કરી ના શક્યા એનું માઇન્ડ ચેન્જ ના કરી શક્યા હાઉ એવાર તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ પછી એ તાનસેન એમ જાણતા હતા કે એમને કેમ ગાવા જોઈએ એટલે એ કેમ ગાશે એમને ખબર પડી ગઈ હતી

ક્રાઇટ હિસ ગુરુ જે એમના ગુરુ હતા સંત હરિદાસ ઈ તાનસેન તાનસેનને કીધું કે આ તું આ જે સાચું નથી ગાસ રાઈટ નોટ એટલે જે આ રાગમાં આ આવશે તો અહીંયા રાગમાં ઘણી બધી ભૂલ થાય છે વોટ વોઝ હેપન ટુ યુ તને શું થઈ ગયું છે તું કેમ ભૂલ કરેડ ધ ગુરુ એના ગુરુ કેવા લાગે ને તાનસેન તો ખાલી એમાં જ નાટક કરતા હતા તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ તાનસેન એટલે એને એક એમ નાટક કરવા લાગ્યા કે એમને કાંઈ ખબર જ નથી પડતી હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન એન્ડ અગેન એટલે એ જાણી જોઈને હજી ભૂલ કરવા લાગ્યા સંત હરિદાસ વોઝ એંગ્રી સંત હરિદાસ હતા એ ગુસ્સે થઈ ગયા હી ટૂક ધ તાનપુરા ફ્રોમ તાનસેન હેન્ડ ત્યારે જ ને ત્યારે એ સંત હરિદાસ તાનસેનમાં તાનસેનથી તાનપુરા લઈને પોતે એના હાથમાં લઈ લીધા he sang the raag darbari in the right way પછી પોતે રાગ દરબારી એકની સાચી જેમ રાગ દરબારી સાચું કેમ હોય એમ રીતે પોતે સરસ રીતે ગાવા લાગ્યા he went on to the next and the next એના પછી એક ને એક પછી રાગ ગાવા લાગ્યા the sweetness of his voice spread all around એમની જે ગીતની એકદમ મસ્ત મધુર आवाज હતી આખા પ્રતિ જગ્યા એકદમ ह फैला फैल ही गई एकदम सरस मंत्रमुग्ध થઈ ગયા બધા બોધ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધેર કિંગ ને તાંસેન બધું ભૂલીને ભૂલી ગયા કે એ શું છે ને ક્યાં બેઠા છે ધ કિંગ રિઅલાઈઝ્ડ ધેટ ધ તાનસેન વોઝ રાઈટ એટલે કિંગ ને ખબર પડી કે હા તાનસેન સાચું કહેતા હતા કે આપ જે સંત હરિദാસ છે બહુ સરસ ગાય છે હી હેડ સર્ટનલી નેવર હર્ડ એની મ્યુઝિક धीस बी फोर कि कह आना पेला आवाज आ संगीत नथी सा हि सेट आई एग्री सन्त हरिदास इज द ग्रेटेस्ट म्यूजिशियन किंग कहे राजा कि हूँ हमें मूँ चुके सत हरिदास एकदम बहु मोटा ना जानकार ने महान संगीतकार छे बदा थी मोटा नो अदर म्यूजिशियन इज द ग्रेट एजीम कोई बीजा एम जेवा कोई सारा संगीतकार नहीं दे वॉक बैक साइलेंटली ई लोगो પછી ધીરે ધીરે પાછળ ખસકવા લાગ્યા ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્ટ પછી જે રાજા હતા ઈ જે સાયલન્ટ एकदम શાંત હતું એને વાતાવરણને ઈ आवाज કરી જરા ભૂલ એમ બ્રોક કરી નાખ્યો ને તોડી નાખ્યો വൈ કાન્ટ યુ સિંગ લાઈક Him ઉસ્તાદજી પછી એમ કીધું કે તમે કે મામણા જેવા નથી ગાઈ શકતા સંત હરિદાસ જેવા એમ પૂછે છે તાનસેનને તાનસેન ઇસ્માઇલ તાનસેન હતા હસ્યા ને કેવા લાગ્યા સહેનશાહ કે રાજા આઈ સીંગ એટ યોર કમાન્ડ એટલે હું તમે મને કમાન્ડ આપો છે તમે મને ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન એટલે તમે મને કહો છો ઓર્ડર આપો છો ગાવા માટે તો તો જ હું ગાઉં છું ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન હિન્દુસ્તાનના રાજા મને કહે છે તો હું ગાઉં છું પર ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ પર જે આ મારા ગુરુજી છે સંત હરિદાસ ઈ રાજાઓ રાજા એટલે ભગવાનનું વાત કે છે અહીંયા કને એના એટલે ઈ મનથી એમના એના મનથી ગાય છે હું તો તમારા ઓર્ડર ઉપર ગાઉં છું પર આ જે ગુરુજી છે મારા એ તો ભગવાનના વિષયમાં એના એમને ઓર્ડર ઉપર એ ગાય છે એટલે એ મનથી ગાય છે એટલે એ બહુ સરસ ગાય છે એમ કરી ને આ આખું પાર્ટ છે ઓકે હવે એનું એક્સરસાઇઝ છે આપણે જોઈએ ટ્રુ ઓર ફોલ્સ ઓકે સાચું હોય તો ટ્રુ ને રોંગ હોય તો ફોલ્સ ઓકે ખોટું હોય તો પેલું જોઈ તાનસેન એગ્રી ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર તાનસેન માની ગયા હતા કે એ બધાથી સરસ સિંગર છે ગાય છે તો આવશે ફોલ્સ ઓકે એટલે ખોટું છે સંત હરિદાસ લિવડ ઇન હર્ટ હટમાં રહેતા હતા ઝોપડીમાં તો સાચું ટ્રુ સંત હરિદાસ કેમ ટુ અકબર સ્કોટ સંત હરિદાસ આવ્યા હતા અકબરના દરબારમાં ના ફોલ્સ સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ સંત હરિદાસ એ સારું નહોતા ગાતા ના ફોલ્સ રોંગ છે ઓ તાનસેન મેડ સમ મિસ્ટેક ડાયબર્ટલી તાનસેન ઘણી બધી મિસ્ટેક કરતા હતા એક પછી એક તો ટ્રુ સાચું ધ કિંગ એગ્રીડ ધેટ સાંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર કિંગ એ માની ગયા હતા કે સાંત હરિદાસ બહુ સરસ સિંગર છે તો ટ્રુ સાચું ઓકે હવે એના પછી જોઈએ વોટ ડૂ આ સેકન્ડ નંબર છે એક્સરસાઇઝનું વોટ ડૂ ધીસ લાઇન ફ્રોમ ધ લેસન મીન ટીક માર્ક ધ કરેક્ટ આન્સર અહીંયા કને એક લાઇન દીધેલી છે સેન્ટેન્સ અહીંયા ત્રણ ઓપ્શન છે એટલે આ લાઇનમાં શું કહે છે આ લાઇનમાં સમજવાનું છે ને આ લાઇનમાં શું કહે છે અહીંયા ત્રણ ઓપ્શનમાં એમાંથી ગોતીને ટીક કરવાનું છે ઓકે પહેલું છે ધિયર ઇઝ સમુ સિંગ્સ બેટર ધેન આઈ આ લાઈનમાં એમ કે છે કે અહીંયા કને કોઈ એવા છે કે મારાથી એ સરસ ગાય છે તો હવે આમાંથી ત્રણ ઓપ્શનમાંથી આપણે સિલેક્ટ કરવાનું આમાં એમ છે કે આઈ સિંગ બેટર ધેન સમવન એ કે હું તો કોઈકથી સરસ ગાઉં છું સમવન સિંઘ બેટર ધેન આઈ ડૂ એટલે કોઈ સમવન કોઈ મારાથી સરસ ગાય છે સમવંત સિંઘ એઝ વેલ એઝ આઈ એટલે કોઈ એવું છે કે મારા જેવું ગાય છે એવું ના આવે તો આવશે બી

એમનાથી એ નહીં આવે આઈ એમ અફ્રેડ ધેટ હી વીલ રિફ્યુઝ ટુ કમ તો આ આવશે કે હું મન આઈ એમ અફ્રેડ એટલે હું બીક લાગે છે કે ધેટ હી વીલ રિફ્યુઝ ટુ કમ તો આવશે સી ઓકે થ્રી નંબર બટ તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ એ પર તાનસેન જાણતા હતા કે એમને કેવી રીતે ગવાવું જોઈએ ગાવું જોઈએ તો એ તાનસેન ન્યુ ધ વે અરાઉન્ડ

આમાં એ આવશે એટલે હું ગાઉં છું કેમ કે તમે મને કહો છો ગાવા માટે એટલે હું ગાઉં છું તો અહીંયા આવશે એ કે ખબર પડી ફાઇવ નંબર ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ ગુરુજી ગાય છે જેમના માટે કે એ રાજાઓના પણ રાજા એટલે ભગવાનની વાત કે છે અહીંયા કને રાજાઓના રાજા માટે એ ગાય છે તો ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ એ એક રાજા માટે ગાય છે ના ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ ઘણા બધા રાજા માટે ગાય છે ના ગુરુજી સિંગ્સ ફોર ગોડ ગોડ એટલે ભગવાન ગુરુજી ભગવાન માટે ગાય છે તો આવશે સી ઓકે તો આ લાઇનનું જો અર્થ નીકળે છે ત્રણેય લાઇનમાંથી એવો જ અર્થ ગોતીને તમને ટીક કરવાનું છે ઓકે હવે અહીંયા છે એના પછી આપણે જોઈએ ક્વેશ્ચન એન્ડ આન્સર તો ક્વેશ્ચન એન્ડ આન્સર તમને આગળથી એ ગોતીને મળી જશે એટલે તમને આ પાઠમાંથી ગોતીને લખવાના છે પેલું હું સેંગ બેટર ધેનતાનસેન કોણ ગાતું તું તાનસેનથી કોણ સરસ ગાતું તું તો આવશે સંત હરિદાસ સેંગ સેંગ બેટર ધેનતાનસેન આખું હું આથી જોઈ જોઈને લખવાનું આગળ આવશે સંત હરિદાસ ઓકે સેકન્ડ વેર ડીડ સંત હરિદાસ લીવ ક્યાં રહેતા હતા તો આવશે સંત હરિદાસ લિવડ એલ આઈ વી ઈડી લીવડ ઇન વૃંદાવન ઓકે સંત હરિદાસ લિવડ ઇન વૃંદાવન થ્રી નંબર વાય ડીડ અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ તો અકબર કેમ ડિસાઇડ કર્યા હતા કે સંત હરિદાસના એટલે ઝોપડામાં જવા માટે અકબર ડિસાઈડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ બીકોઝ હી સેંગ બેટર ધેન તાનસેન કે સંત હરિદાસ હતા પી તાનસેનથી સરસ ગાતા હતા એટલે એના માટે એ ડિસાઇડ કરી તું મજાવા માટે ફોન નંબર વોટ કન્ડિશન ડી તાનસેન પૂટ બિફોર ધ કિંગ તાનસેન શું એના રાજા પાસે રાખ્યું હતું શર્ત રાખ્યું હતું હુંા જવા એ સંથરીદાસ પાસે જાવતી પહેલા શું શરત રાખી હતી તો આવશે ટાંસન ટોલ્ડ અકબર ટાંસન કી દૂતુ રાજા ને ધેટ હી કુડ નોટ ગો ટુ સંથરીદાસ એઝ અ કિંગ એટલે ઈ કહે છે કે સં હી કુડ નોટ ગો ટુ એટલે ઈ કહે છે કે સંથરીદાસ પાસે રાજા બનીને હુંા જવાનું નથી ઓકે 5 नंबर हाउ डिड तानसेन गेट संथरीदास टू सिंग तानसेन কিสุ કર્યું કે સંથરીदास ને ગાવા ગાવા માટે તાનસેન સંગ રાગ દરબારી તાનસેન રાગ દરબારી ગાયા હે બટ હી मेड सम मिस्टेक अगेन एंड अगेन ઈ ઘણી બધી મિસ્ટેક કરવા લાગ્યા This made sant haridas angry એટલે પછી સંથરીदास એમ ગુસ્સા થઈ ગયા so he sang raag darbari ધ રાઈટ વે પછી એ પોતે સાચું સરી સરસ રીતે એ ગાવા લાગ્યા ઓકે તો તમને આ ક્વોશન આન્સર ને આ બધું નોટબુકમાં ને ટેક્સ્ટબુકમાં કરવાનું છે ઓકે ને આ ટ્રો ફોલ્સ પણ છે ઓકે તો તમને આ વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો ઓકે થેન્ક યુ